મુંબઈમાં ભારે વરસાદનો ખતરો હજુ ટળ્યો નથી. 15 જુલાઈ સુધી રહેવું પડશે એલર્ટ. મહાનગરપાલિકાએ તંત્રને સાવધાન રહેવા આપ્યા આદેશ. નાંદેડમાં કોન્ટ્રાક્ટરે ગોળીબારી કરી આત્મહત્યા. સુસાઇડ નોટમાં એક મોટા વેપારી સહિત બીજા બે વ્યક્તિઓના નામનો કર્યો ઉલ્લેખ. આર્થિક સંકટથી કંટાળી પગલું ભર્યાની આશંકા. અભિનેત્રી પ્રીતિ ચિંટા ફરી એકવાર ફસાઈ વિવાદમાં. પ્રીતિની કંપની કેપીએચ ડ્રીમ ક્રિકેટ પ્રાઇવેટ લિમિટેડ સામે કોર્ટમાં કેસ. લાતુરમાં એક શખ્સે વિચિત્ર કારણોસર કર્યો આપઘાતનો પ્રયાસ. આરટીઓ દ્વારા સ્કૂલ વાનને પકડી હોવાથી ચિંતામાં આવી જઈ કર્યો આપઘાતનો પ્રયાસ. કલ્યાણના મલંગણ રોડ પર વારલી ગામ નજીક ટ્રકની અડફેટમાં યુવકનું ઘટના સ્થળે જ મોત. રસ્તો ક્રોસ કરતી વખતે ખાડામાં પડી જતા બની ઘટના. બોરીવલીમાં ટ્રેન નીચે આવી જતા એક મહિલાનું મોત. ટ્રેનમાં ચડતી વખતે બેલેન્સ ગુમાવતા ટ્રેન નીચે આવી ગઈ મહિલા. મધ્ય રેલવેના કસારા રેલવે સ્ટેશન પર રખડતા ઢોરોનો ત્રાસ. ફૂટ ઓવરબ્રિજ રખડતા ઢોરના કારણે જામ. પ્રવાસીઓમાં ભય. મુંબઈમાં હજુ પણ આકાશી આફત ટળી નથી. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મુંબઈ સેન્ટ્રલ, હું જનક જીહા. મુંબઈ ગૌરવ પરથી આકાશી આફત ટળી નથી. હવામાન વિભાગે આગામી 3 દિવસ સુધી ભારે વરસાદની આગાહી પણ વ્યક્ત કરેલી છે. હવામાન વિભાગ અનુસાર આગામી 15 જુલાઈ સુધી મુંબઈમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે, જે લઈને નીચાણવાળા વિસ્તારમાં પણ રહેતા લોકોને સાવધ રહેવા સૂચના અપાઈ છે. સાથે તંત્રએ ડિઝાસ્ટર મેનેજમેન્ટની ટીમને પણ સ્ટેન્ડ ટુ રાખી છે. મુંબઈમાં હજુ પણ ભારે વરસાદ પડી શકે છે. હજુ પણ આગાહી કરવામાં આવેલી છે, 3 દિવસ સુધી હજુ પણ ભારે વરસાદ પડી શકે છે. આજે થોડી રાહત છે, આજે વરસાદ નથી, પરંતુ પાણી ભરાયેલા છે. ધીમે ધીમે પાણી ઓસરી રહ્યા છે, પરંતુ મુંબઈ મહાનગરપાલિકાની પોલ ખુલી ગઈ છે. જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી જોવામાં આવી રહ્યું છે. મુંબઈ પાણીમાં ડૂબી ગયું છે. લોકો પરેશાન છે, લોકો હેરાન છે, પરંતુ હજુ પણ 3 દિવસ સુધી ભારે વરસાદની આગાહી કરવામાં આવેલી છે. મેક ઇન મહારાષ્ટ્ર, મેક ઇન ઇન્ડિયા અને ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસનો રાજ્યમાં કેટલો પણ ડંકો વગાડવામાં આવતો હોય, પરંતુ ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસમાં મહારાષ્ટ્ર પાછળ ધકેલાઈ ગયું છે. શું છે આ સમગ્ર બાબત, આવો જાણીએ. દેશ તેમજ વિશ્વભરના રોકાણકારોને રોકાણ કરવા માટે નવો ઉદ્યોગ ઊભો કરવા ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ મહત્વનું ઘટક માનવામાં આવે છે. આથી જ વર્લ્ડ બેન્કે ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસની ક્રમવારી આપવા બાબતે 327 માપદંડ નક્કી કર્યા છે. જે રાજ્યો સર્વાધિક માપદંડ પૂરા કરશે તે રાજ્ય ક્રમવારીમાં સૌથી આગળ રહેશે. આ વખતે વર્લ્ડ બેન્ક અને કેન્દ્ર સરકારના ઇન્ડસ્ટ્રીયલ પ્લાનિંગ એન્ડ પ્રમોશન વિભાગે જાહેર કરેલી ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસની ક્રમવારી મહારાષ્ટ્ર માટે અત્યંત નિરાશાજનક છે. ગત વર્ષે 10મા ક્રમાંકે રહેલું મહારાષ્ટ્ર 13મા ક્રમાંકે, ગત 2 વર્ષથી આંધ્રપ્રદેશ પહેલા ક્રમાંકે, તેલંગાણા, હરિયાણા, ઝારખંડ, ગુજરાત, છત્તીસગઢ રાજ્ય. ઝારખંડ, છત્તીસગઢ આ વખતે મહારાષ્ટ્રથી આગળ. ઇઝ ઓફ ડુઈંગ રેન્ક હે સગળ્या બહારચે ગુંતવણૂક પાહતા આ કુઠલ્या રાજ્યાત આપણ પ્રવેશ કરાયચા, કુઠલ્या રાજ્યાત ગુંતવણૂક કરાયચી, કુઠે કમી ધોકા આહે, રિસ્ક આહે, કિતા આપલાલા નફા હોણ્याची શક્યતા આહે, હે સગળ તે પાહતા, તપાસતા, ખૂપ ત્યાંચ્याकडे એક્સપર્ટ અસત ભાળનારે, આણ યામધ્ये આપણ કુઠે ચિત્રાત નહી આહે, હે અત્યંત દુર્દૈવી. રાજ્યમાં ઉદ્યોગ વધારવા માટે અનુકૂળ વાતાવરણ છે. ઉદ્યોગ શરૂ કરવા માટે જરૂરી એવા દરેક પરવાના વન વિન્ડો સિસ્ટમ હોવાનો દાવો પણ રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવે છે. જો કે ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસમાં આ નીચે આવેલા ક્રમાંકને લીધે આ દાવાઓ કેટલા ખરા છે તેને લઈને પ્રશ્ન ઉપસ્થિત થાય છે. દીપક ભાંતુસે, ઝી મીડિયા, મુંબઈ. જીઓ ઇન્સ્ટિટ્યૂટને વિશેષ દરજ્જો આપવાની બાબતે સ્વદેશી જાગરણ મંચે વિરોધ નોંધાવ્યો. હ્યુમન રિસોર્સિસ ડેવલપમેન્ટના મિનિસ્ટર પ્રકાશ જાવડેકરે જીઓ ઇન્સ્ટિટ્યૂટને વિશેષ દરજ્જો આપવાની જાહેરાત કરી હતી, પરંતુ હજુ સુધી આ સંસ્થાની શરૂઆત પણ નથી થઈ તો તેને વિશેષ દરજ્જો આપવો યોગ્ય નથી, એવું સ્વદેશી જાગરણ મંચનું કહેવું છે.
સ્વદેશી જાગરણ મંચે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની સંલગ્ન સંસ્થા છે. કેન્દ્ર સરકારે પોતાનો નિર્ણય ફેરવવો જોઈએ એવી સ્વદેશી જાગરણ મંચની પણ માગણી છે. અભિનેત્રી પ્રીતિ ઝિંટા ફરી એકવાર કાનૂની વિવાદમાં ફસાઈ છે. પ્રીતિની કંપની KPH ડ્રીમ ક્રિકેટ પ્રાઇવેટ લિમિટેડની સામે કોર્ટમાં કેસ કરાયો છે. ચંદીગઢના ડોક્ટર સતીજાએ પ્રીતિની કંપનીની વિરુદ્ધ કરેલી અરજીમાં દાવો કર્યો છે કે તેમણે એમનું ઘર પ્રીતિને ભાડે રહેવા આપ્યું હતું, પરંતુ એ ઘરમાં તેમણે ઓફિસ બનાવી દીધી. આથી સંપત્તિ વિભાગ દ્વારા સતીજાને 38 લાખની નોટિસ ફટકારવામાં આવી હતી. જોકે સતીજાએ આ રકમ પ્રીતિની કંપની પાસેથી વસૂલ કરવા માટે ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં અરજી કરી છે, જ્યારે પ્રીતિની કંપની દ્વારા ડોક્ટર સતીજાની અરજીને રદ કરવાની માગણી કરતી અરજી પણ પ્રીતિની કંપની દ્વારા કરવામાં આવી હતી, પરંતુ કોર્ટે ફગાવી છે. આગામી 23 જુલાઈના રોજ વધુ સુનાવણી હાથ ધરાશે. આ સાથે જ કંપનીની ઓફિસનું કામકાજ બંધ કરવાનો આદેશ પણ કોર્ટ દ્વારા આપવામાં આવેલો છે. મુંબઈ અને મુંબઈ ઉપનગરના મહાવિદ્યાલયો જેને નાકના મૂલ્યાંકન માટે અથવા તો A+ મળવું હોય તેવી 100 સ્કૂલોને ભગવદ્ગીતા આપવામાં આવશે. રાજ્યના ઉચ્ચ શિક્ષણ વિભાગે વિદ્યાર્થીઓમાં ભગવદ્ગીતાનો પ્રચાર પ્રસાર કરવાનું નક્કી કર્યું લાગે છે. એટલે NAC બધી સ્કૂલોમાં ભગવદ્ગીતા આપવાનું નક્કી કર્યું છે. આ માટે તેમણે એક પરિપત્ર પણ બહાર પાડ્યો છે, જેનો આદેશ સ્કૂલના પ્રિન્સિપાલને પણ આપી દીધો છે. વિરોધ પક્ષ સરકારની આ વાતનો વિરોધ કરી રહ્યું છે. તેમનું કહેવું છે કે સરકાર બધા પર હિન્દુત્વનું ધોરણ લાદવાની કોશિશ કરી રહ્યું છે. આના પર શિક્ષણમંત્રી વિનોદ તાવડેએ જવાબ આપ્યો છે કે ભગવદ્ગીતા કોલેજના ગ્રંથાલયમાં મોકલવામાં આવશે. ભગવદ્ગીતા વાંચવી હોય કે નહીં એ તેમના પર આધાર રાખે છે. चांगले सुशिक्षित असल्यामुळे त्यांनी भगवद्गीता नक्की वाचली असेल किंवा पाठी केली असेल. पण विद्यार्थ्यांच्या माथी मारण्याची गरज काय आहे? बातमी तयार करणे आणि हिंदुत्ववादी कार्य आम्ही करतोय हा हे दाखवून भारतातल्या हिंदूंना थोडंसं विचलित करण्याचा प्रयत्न आहे. त्याच्यापेक्षा पलीकडे मला माझ्या दृष्टीने काही अर्थ नाही. सरकार ज्ञानेश्वर तुकारामांच्या विचारानं चालतं आणि संविधानानुसार चालतं असं मुख्यमंत्री सभागृहात कालच म्हणाले. आणि त्याच दिवशी शिक्षण मंत्री भगवद्गीता वाटण्याचा आदेश काढतात, त्यामुळे या सरकारचा जो छुपा अजेंडा उघड झालेला आहे. असंच उद्या कोणी कुराण आणि बायबलचं म्हटलं तर तेही करू. मुद्दा आहे की आम्ही कॉलेजची यादी देऊ, तुम्ही नेऊन त्यातलं वाटप करायला हरकत नाही. ज्याला जे पटेल जे आवडेल तो स्वीकारेल. त्यामुळे एका बाजूला प्रतिभा स्वातंत्र्य व्यक्ती स्वातंत्र्यावर बोलायचं आणि एखाद्याने एखादं पुस्तक जर दिलं तर असा गळा काढायचा, ही दुटप्पी भूमिका अतिशय आश्चर्यकारक वाटते म्हणून मला विचारायचं आहे. નાસિક શહેરમાં વરસાદના આગમન સાથે જ ડેન્ગ્યુએ માજા મૂકી છે. એક અઠવાડિયામાં ડેન્ગ્યુના 16 દર્દીઓ હોસ્પિટલમાં દાખલ કર્યા છે. નાસિકમાં જેમના ઘરમાંથી ડેન્ગ્યુના લારવા મળી આવ્યા તેમને દંડ ફટકારવાની તૈયારીઓ પણ તંત્ર દ્વારા કરાઈ છે. નાસિકમાં ડેન્ગ્યુનો ઉપદ્રવ. નાસિકવાસીઓ ડેન્ગ્યુના મચ્છરોથી સાવધાન. ઘરમાં ડેન્ગ્યુના મચ્છરો ન થાય તેની રાખો તકેદારી. નાસિકમાં વરસાદ સાથે હવે ડેન્ગ્યુએ પણ પગપેસારો કર્યો છે. એક અઠવાડિયામાં 16 જેટલા ડેન્ગ્યુના દર્દીઓ સામે આવ્યા. આ સાથે 49 જણાને ડેન્ગ્યુની અસર થઈ હોવાનું સામે આવ્યું. જાન્યુઆરીથી જૂન સુધીમાં નાસિકમાં 393 લોકોને ડેન્ગ્યુના શંકાસ્પદ કેસ સામે આવ્યા હતા, જેમાંથી 117 જણને ડેન્ગ્યુ થયું હોવાનું સામે આવ્યું છે. જે સાચલેલ્યા પાણીમાં ડાસ અંડે ઘાલું ત્યાં ડાસાચી ઉત્પત્તિ હોતી અને ત્યાં ત્રાસ આપણા જનતેલા હોતો, ઘરાતલ્યા માણસાના હોતો. ત્યાં આઠવડ્યાતને એકદા ઘરાતલે અસે જે સાચલેલે પાણી તે કાઢું તો ભાગ સ્વચ્છ કોરડા કરાવા. છોડના કુંડા, નકામા ટાયર, પાણી જમા રહેતું હોય તેવા સાધનો, બાંધકામના પ્રોજેક્ટ વગેરે જગ્યાઓ પર ડેન્ગ્યુના મચ્છરો પેદા થતા હોય છે. ડેન્ગ્યુના ઉપદ્રવને ડામવા માટે નાસિક મહાનગરપાલિકાએ કમર કસી છે. જેમના ઘરોમાંથી ડેન્ગ્યુનો ઉપદ્રવ સામે આવ્યો હશે તેમના વિરુદ્ધ દંડાત્મક કાર્યવાહી કરવામાં આવશે. નાસિક મહાનગરપાલિકા તરફે ડેન્ગ્યુચા આળ્યા કેવા ડેન્ગ્યુચી લાગણ જીતે સાપડના રહે ત્યાં ઠીકાણી કારવાઈ કેલી જાણારે. આથી નાસિક વાસીઓએ સાવધ રહી ડેન્ગ્યુના મચ્છરનો ઉપદ્રવ ન થાય તેની કાળજી રાખવી, ઘર અને આસપાસના વિસ્તારમાં સ્વચ્છતા રાખવી જરૂરી છે. કિરણ તાજણી સાથે બ્યુરો રિપોર્ટ, ઝી મીડિયા, નાસિક. થાણીના માછીવાડા વિસ્તારમાં ભિવંડી ખારીગાંવ રસ્તા પર 1 કિલોમીટરના અંતરે નવું ગેરકાયદે ડમ્પિંગ ગ્રાઉન્ડ તૈયાર થઈ રહ્યું છે. કચરાનો ઢગલો વધતા વિસ્તારમાં દુર્ગંધ અને મચ્છરોનો ઉપદ્રવ પણ વધી રહ્યો છે.
ભિવંડીની દિશામાં થાણીના પ્રવેશ કરતા અહીં કચરાનો ઢગલો તમને રસ્તા પર જોવા મળશે. થાણે શહેરની ઓળખ હવે એક સ્માર્ટ સિટીમાં ફેરવાતા શહેર તરીકે થાય છે, પરંતુ રસ્તા પર ફેલાયેલા કચરાના સામ્રાજ્યમાં આ શહેરને સ્માર્ટ કઈ રીતે કહી શકાય એવો પ્રશ્ન ઊભો થઈ રહ્યો છે. જ્યાં ભિવંડી કારેગાંવ રસ્તા પર આ નવું ગેરકાયદે ડમ્પિંગ ગ્રાઉન્ડ તૈયાર થઈ રહ્યું છે કે કેમ તેવો પ્રશ્ન પણ ઊભો થયો છે. આ કચરાના ઢગલાને કારણે આ વિસ્તારમાં રોગચાળો ફેલાઈ રહ્યો છે. મેલેરિયા અને ડેન્ગ્યુ જેવો રોગચાળો ફેલાઈ રહ્યો છે, જેના લીધે સ્થાનિકો ત્રસ્ત થઈ ગયા છે. આ ડમ્પિંગ ગ્રાઉન્ડ ઊભું થવા પાછળ તંત્ર અને બિલ્ડરોની કોઈ સાંઠગાંઠ તો નથી ને તેવો આક્ષેપ સ્થાનિક લોકપ્રતિનિધિ દ્વારા કરાઈ રહ્યો છે. પ્રથમ મંજે પાલિકા અધિકારી જવાબદાર આ ડમ્પિંગ હે જાણુબુજું કેલે ગયેલ આહે, કારણ આજુબાજુલા ડેવલપમેન્ટ ચાલેલે આહે, ત્યાં ડેવલપમેન્ટસાઠી એક પ્રકારચા રસ્તા તૈયાર કરાયચે કામ આહે. થોડી ઘાણ પડલી આણિ વિશેષ મંજે ચાચ્યાની મચ્છર વગેરે યેતાત, હે આમ્હाला त्रास होतो. आम्ही किती वेळ हे केलेले आणि आता तर पूर्ण त्यांनी घाण टाकून पूर्ण एक रस्त्यावरती पण येते, हे पूर्णपणे चुकीचे. महानगरपालिकेने यांच्याकडे पूर्णपणे लक्ष द्यायला पाहिजे. તાત્કાલિક આના પર કાર્યવાહી કરી કચરો હટાવવામાં આવશે એવું આશ્વાસન મેયર દ્વારા આપવામાં આવ્યું છે. તેમજ આ બાબતની તપાસ કરવાનું આશ્વાસન પણ થાણે મેયર દ્વારા અપાઈ રહ્યું છે. ઠાણે શહેરાતલ્યા નાગરિકાંના હેચા ત્રાસ હોતોય, રસ્તે કોણાચે આહેત કિંવા કાય આહેત ત્યાચ્યાશી આમચં ઘેણ દેણ નાહી, પણ જે રોગરાઈ પસરનાર આહે ती ઠાણેકરांवरती त्याचा अन्याय होणार आहे, म्हणून आम्ही त्वरित त्यांच्यावर कारवाई करू. आणि आता प्रशासकीय अधिकाऱ्यांना मी ह्याच्याबाबत कल्पना दिलेली आहे आणि त्यांना सांगून ताबडतोब ते कचरा उचलण्याचं मार्गी लावण्याचं काम करणार आहेत ते लोक. महापालिका असं कुठलंच म्हणजे जाणीवपूर्वक कुठल्याच बाबीकडे दुर्लक्ष करत नाही आहे, उलट आपण प्रोॲक्टिव्हली प्रत्येक गोष्टीवर तोडगा काढण्याचा प्रयत्न करतो. घनकचरा असेल किंवा कुठलीही समस्या असेल त्याबाबतीत ह्याबाबतीत सुद्धा आपण त्याच्या तातडीने कारवाई करू. જો આમ જ ડમ્પિંગ ગ્રાઉન્ડ તૈયાર થતા જશે તો થાણે સ્માર્ટ સિટી બની શકશે કે કેમ તે એક મોટો પ્રશ્ન છે. કપિલ રાઉત, ઝી મીડિયા, થાણે. મધ્ય રેલવેના કસારા રેલવે સ્ટેશને રખડતા ઢોરોનો ઉપદ્રવ વધી ગયો છે. અહીંનો ફૂટ ઓવરબ્રિજ રખડતા ઢોરોને કારણે જામ થઈ જાય છે. એક બાજુ વરસાદથી બચવા માટે આ ઢોર ફૂટ ઓવરબ્રિજ પર ચડી જતા હોય છે, બીજી બાજુ પ્રવાસીઓને ઢોરનો કારણે આ ફૂટ ઓવરબ્રિજ ક્રોસ કરતા ડર લાગે છે. આથી આ બ્રિજ પ્રવાસીઓ માટે છે કે ઢોરો માટે તેઓ પ્રશ્ન પણ પ્રવાસીઓ કરી રહ્યા છે. નાંદેડમાં વૃક્ષારોપણ માટે સીડ બોલ અભિનવ સંકલ્પનો કાર્યક્રમ થયો, જેમાં નાંદેડ સોશિયલ ગ્રુપ દ્વારા આશરે 1,10,000 સીડ બોલ લગાવાયા છે. આ સીડ બોલ લોહા તાલુકાના કલંબરના ડુંગરા ઉપર ફેંકવામાં આવ્યા હતા. માટી, ખાતર અને બિયારણ ઉપયોગ કરી આ સીડ બોલ તૈયાર કરવામાં આવ્યા હતા, જેમાં શાળાના વિદ્યાર્થીઓ પણ ભાગ લીધો હતો. રત્નાગીર શહેરને અડીને આવેલા ઉદ્યમનગર વિસ્તારમાં આવેલા ચંપક મેદાનમાં જાદુ ટોણા ચાલી રહ્યા હોવાનો આક્ષેપ આસપાસના લોકો દ્વારા કરાયો છે. ચંપક મેદાન થઈને શિરગાંવ તરફ જતા રસ્તા પર 8-10 શંકાસ્પદ માણસોની હિલચાલ પણ જોવા મળી હતી, તેવો દાવો સ્થાનિકો દ્વારા કરાયો. સ્થાનિકોનું એમ કહેવું છે કે એક વ્યક્તિ અહીં જાડીમાં ગયો હતો અને એક ઝાડ પર તેને મરઘી બાંધતા પણ જોયો હતો. આ મરઘીના ગળામાં ખીલાઓ ઠોકી તેને ઝાડ પર લટકાવવામાં આવી હતી. જમીન પર લીંબુ, નારિયેળ અને અન્ય સાધન સામગ્રી પણ જોવા મળી હતી. જો આવી ઘટનાઓને રોકવામાં નહીં આવે તો અંધશ્રદ્ધાને કારણે આવનારા સમયમાં કોઈનો ભોગ પણ લેવાઈ શકે છે તેવો ભય અંધશ્રદ્ધા નિર્મૂલન સમિતિના કાર્યકર્તાઓ વ્યક્ત કર્યો હતો. સ્થાનિક પ્રશાસન અને પોલીસના નમ્ર વિનંતી કરવી છે વાટે કે કૃપયા આપણ ह्या गोष्टीमध्ये लक्ष घाला, कारण आपण बघतोय किती प्रकारचे किती खिळे मारलेले आहेत, खूप अघोरी प्रकार आहे. तर प्रशासनाने लक्ष घालून संबंधितांवर कारवाई करावी असं आम्हाला वाटतं. नांदेडमां एक कॉन्ट्रॅक्टरे जातेच गोळीबारी आत्महत्या करी. सुमोहन कनगला नामनो आ कॉन्ट्रॅक्टर MSEBમાં કોન્ટ્રાક્ટ પર કામ કરતો હતો. આત્મહત્યા પહેલાં લખેલી સુસાઇડ નોટમાં તેને નાંદેડમાં એક મોટા વેપારી સહિત બીજા બે વ્યક્તિઓનો ઉલ્લેખ કરવાની માહિતી પોલીસે આપી છે. આર્થિક સંકટથી કંટાળીને તેને આ પગલું ભર્યાનો અંદાજ છે. આ મામલે પોલીસે વધુ તપાસ પણ હાથ ધરી છે. માણસ માનસિક રીતે કેટલું નબળું થઈ ગયું છે તે વાત અમે આ સમાચાર પરથી આપને બતાવીશું. લાતુરમાં એક વ્યક્તિએ આત્મહત્યાનો કરવાનો પ્રયાસ કર્યો. તેની આત્મહત્યા કારણ એકદમ વિચિત્ર હતું. કલ્લેશ્વર પંચાલ નામના વ્યક્તિની વાનને RTO દ્વારા પકડવામાં આવી હતી, એટલે તેણે આત્મહત્યાનો પ્રયાસ કર્યો. લાતુર જિલ્લાના
ઉદગીરી શહેર પોલીસ થાણામાં ઝેર પીને કલ્લેશ્વરે આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો, જોકે તાત્કાલિક તેને સારવાર માટે હોસ્પિટલ પણ ખસેડાયું છે. આરટીઓએ તેની જે સ્કૂલ વાન પકડી હતી તે તેની પત્નીના દાગીના વેચીને લીધી હતી. આથી ડિપ્રેશનમાં આવી જઈને આ પગલું ભર્યું હતું. કલ્યાણના મલંગણ રોડ પર વારલી ગામ નજીકની એક ટ્રકની અડફેટમાં આવી જતા યુવકનું સ્થળ પર જ મોત થયું. તબેલામાં કામ કરતો યુવક રસ્તો ક્રોસ કરી રહ્યો હતો તે દરમિયાન ટ્રકની અડફેટમાં આવી ગયો અને તેનું મોત થયું છે. રસ્તાને પહોળો કરી અને કોન્ક્રીટનું બનાવવા આવી રહ્યો છે, પરંતુ સ્થાનિક લોકોના વિરોધને કારણે રસ્તાનું કામ અટકી ગયું છે. રસ્તો બનાવવા માટે ઘણી જગ્યાએ ખોદકામ પણ કરાયું હતું. રસ્તો ક્રોસ કરતા યુવક ખાડામાં પડી ગયો અને તે દરમિયાન ત્યાંથી પસાર થઈ રહેલી ટ્રકની અડફેટમાં આવી ગયો. આ ઘટના લઈને હિલ લાઇન પોલીસે ટ્રક ચાલક વિરુદ્ધ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. સ્વાતર મુંબઈના બોરીવલીમાં ટ્રેન નીચે આવી જતા એક મહિલાનું મોત થયું છે. ટ્રેનમાં ચડતી વખતે મહિલાએ કાબુ ગુમાવ્યો અને ટ્રેન નીચે પટકાઈ ગઈ. મૃતક મહિલાનું નામ અલકા પાઠારે જોવાનું પણ સામે આવ્યું છે. બોરીવલીની તે રહેવાસી હતી. મહિલા ખાનગી બેંકમાં કામ કરતી હતી. મહિલા જ્યારે ટ્રેનમાં ચડી રહી હતી તે દરમિયાન તે નીચે પડી ગઈ અને ટ્રેન નીચે આવી ગઈ, જ્યાં તેમનું મોત થયું. અને સમાચારની વાત કરીશું એક બ્રેક બાદ. આપ જોતા રહો મુંબઈ સેન્ટ્રલ. ઝી 24 કલાક પર નિહાળો માધવની મહાયાત્રા. રથયાત્રાના ઝી 24 કલાક પર દર્શનની પાડો સેલ્ફી. સેન્ડ કરો સેલ્ફી 7227059959 નંબર પર. રથયાત્રાના દિવસે ચમકો ઝી 24 કલાક પર. સેલ્ફી વિથ શ્યામ. અષાઢી બીજે દિવસભર માત્ર ઝી 24 કલાક પર. જગન્નાથ.
जगन्नाथ ना आंगणे आव्यो रंगे चंगे घूडो अवसर। कर्णावती माथी निकलशे जादव नी नगर यात्रा। थशे माणेगर मतवाळा माधव नो जय जयकार। बहनी सुभद्रा जी अने बळभद्र साथे शोभशे जगतनाथ। જોવા મળશે ભજન કીર્તન અને અખાડાની રમઝ। ઉમટશે માધવને મળવા લાખો ભક્તોનું ઘોડાપૂર। રથયાત્રામાં રથડે રૂડા શોભે શ્રી જગન્નાથજીને। ગુંજશે વાજિંદ્રો સાથે જય રણછોડ માખણચોડનો નાદ। વસી જશે સૌના મન મંદિરમાં જગન્નાથજીની રથયાત્રા। ઝી 24 કલાક પર નિહાળો રથયાત્રાનું મહાકવરેજ। માધવની મહાયાત્રા 14 જુલાઈ દિવસભર। મુંબઈમાં ટ્રેનમાં થયેલા બોમ્બ બ્લાસ્ટને 12 વર્ષ પૂર્ણ થયા છે। આ બ્લાસ્ટમાં મૃત્યુ પામનાર લોકોને સાંસદ કિરીટ સોમૈયાએ માહિમ સ્ટેશન પર સ્મૃતિ સ્થળ પર જઈ શ્રદ્ધાંજલિ અર્પી હતી। 11 જુલાઈ પશ્ચિમ રેલવેના ટ્રેનમાં 11 મિનિટમાં 7 બોમ્બ બ્લાસ્ટ થયા। આ બ્લાસ્ટમાં 182 પ્રવાસી મૃત્યુ પામ્યા હતા તો 824 પ્રવાસીઓ ઘાયલ પણ થયા હતા। ટ્રેનમાં થયેલા બ્લાસ્ટમાં 182 પ્રવાસીઓના મોત થયા હતા। આજે તેમને શ્રદ્ધાસુમન અર્પણ કરાયા હતા। મુંબઈમાં ટ્રેનમાં બોમ્બ બ્લાસ્ટને આજે 12 વર્ષ પૂર્ણ થયા। ૨૦૦૬માં 11 જુલાઈના રોજ મુંબઈમાં 7 વિસ્ફોટ થયા હતા। આ બ્લાસ્ટ માટુંગા ખાર માહિમ સાંતાક્રુઝ જોગેશ્વરી બોરીવલી મીરા રોડ અને બાયંદરના લોકલ ટ્રેનમાં થયા હતા। આ વિસ્ફોટમાં 182 લોકોના મોત થયા હતા, 824 પ્રવાસીઓ ઘાયલ થયા હતા। આજે આપણે એક એવા વ્યક્તિને વળીએ જેઓ બ્લાસ્ટનો ભોગ બન્યા છે, જેનું નામ છે ચિરાગ ચૌહાણ, જેના બ્લાસ્ટના કારણે પેરેલાઇઝ પણ થઈ ગયો છે। બોમ્બ બ્લાસ્ટને 12 વર્ષ થઈ ગયા છે, પણ હજી પણ આના અંશ ક્યાંને ક્યાં જોવા મળી રહ્યા છે। આપણી સાથે છે ચિરાગ ચૌહાણ, જેમને આ બોમ્બ બ્લાસ્ટને કારણે પેરાલિસિસ થઈ ગયો। ચિરાગભાઈ, તમે આ બોમ્બ બ્લાસ્ટ વિશે કહેશો, તમે એ ટાઈમે ક્યાં હતા અને તમે કઈ રીતે ટ્રેનમાં ટ્રાવેલ કરી રહ્યા હતા? જ્યારે આ બોમ્બ બ્લાસ્ટ થયો એ દિવસે હું મારી આર્ટિકલશિપ કરી રહ્યો હતો, ત્યારે હું 21 વર્ષનો હતો। આઈ વોઝ જસ્ટ અ સ્ટુડન્ટ, તો મારું બીકોમ કમ્પ્લીટ થઈ ગયું હતું ને હું CA નું ભણી રહ્યો હતો। તો બસ ત્યારે ત્યાંથી નીકળતા ટાઈમે મેં ટ્રેન કેચ કરી, અંધેરી અને વિલે પાર્લરના વચ્ચે એકદમ મોટો અવાજ આવ્યો, એટલે બધા અનકોન્શિયસ થઈ ગયા 2-5 મિનિટ માટે। અને જ્યારે મને કોન્શિયસનેસ આવ્યું 2-5 મિનિટ રહીને, ત્યારે ખાલી બધો ધુવાળો દેખાઈ ગયો, માહોલ બહુ ડરાવનો હતો, એટલે બધું આમ બિખરેલું હતું ને મને હું આમ આખો જે રીતે હું પડ્યો હતો એ રીતે મને ખાલી આમ બધું તૂટલું ફૂટલું દેખાઈ રહ્યું હતું। અને જ્યારે થોડું હોશ આવ્યું ત્યારે મેં રિયલાઇઝ કર્યું દેટ આઈ વોઝ મારું નીચેનો શરીરનો ભાગ પગને હું હલાવી નહોતો શકતો, એટલે મને લાગ્યું કે કદાચ કંઈ ઝટકો આવ્યો હશે કે યુ નો કંઈક તો થયું હશે। પછી ધીરે ધીરે જેમ ધુવાળો નહીં ઓછો થયો ત્યારે અમને દેખાયું કે બહાર બધી પબ્લિક હેલ્પ કરવા માટે આવી રહી હતી, તો ત્યારે ખાલી મેં હેલ્પ ચિલ્લાવી તો એ લોકોએ મને બહાર નીકાળીને આપણે ફર્સ્ટ ક્લાસની સીટો એના પર સુડાવીને રાખી, અને આઈ રિમેમ્બર કે મને ત્યાં મોટો ટ્રક હતો તો એમાં લઈ ગયા હતા, એના સાથે બીજા પણ ઘણા લોકો હતા જે ઇન્જર્ડ હતા એમ રીતે, અને ત્યાં એ લોકો જેવા લઈ ગયા તો એ લોકોએ તરત જ યુ નો અમુક ઇન્જેક્શન માર્યા, એટલે અડધા તો આપણે અનકોન્શિયસ હતા, ખબર નહોતી, નોંધો હું બધાને નંબર્સ પણ આપતો હતો ઘરના કે એટલીસ્ટ કોઈ ઇન્ફોર્મ કરે એવી રીતે। તો એવું હતું કે મારું સ્પાઇનલ કોર્ડ ઇન્જર્ડ હતું, એટલે એ મને લેટર જ ખપેડી, ને ઇવન ડૉક્ટરને પણ 1-2 દિવસ એ લોકોએ રિપોર્ટ બધા MRI સીટી સ્કેન કાઢે એવી રીતે, તો એ લોકોએ ઓપરેશન તો કર્યું નહોતું, એટલે કંઈક ફોરેન પાર્ટિકલ બુલેટની સાઇઝનો હોય ને એ મને પાછળ લાગ્યો હતો, ને એ પછી જઈને સેટલ મારા હાર્ટના આજુબાજુ થઈ ગયો, તો ડૉક્ટરે કીધું એ નીકાળવાની જરૂરત નથી, કારણ કે જેમ આર્મીમાં ને બધાને કહ્યું બુલેટ લાગી જાય તો એ વર્ષો સુધી રહે, કારણ કે નીકાળવા જાય તો એ ઓપરેશન ડેન્જર હોય કારણ કે હાર્ટના પાસે, તો એ હજી સુધી છે ને એ કંઈ નડતું નથી એવી રીતે। 12 વર્ષ થઈ ગયા અને બોમ્બ સાહેબ પોતાને પેરાલિસિસ થઈ ગયું, પણ ચિરાગભાઈની જે સ્પિરિટ છે એવીને એવી જ રહી છે અને સલામ છે આવી સ્પિરિટને। કેમેરામેન અમોલ વાસદે, કૃપા પંડ્યા, ઝી 24 કલાક, મુંબઈ।
મુંબઈની ખબરો દરરોજ રાત્રે 11 વાગે ઝી 24 કલાક પર મુંબઈ સેન્ટ્રલમાં જોવા ન ભૂલશું. રાજ્યશ્રી દેશ સૂર્યના સમાચાર માટે આપ જોતા રહો ઝી 24 કલાક. રજા આપશું. નમસ્કાર. આ કાર્યક્રમના સહપ્રાયોજક